आवो मळीए भूला पड़ेला श्वास ने विश्वास आपनार ए भूमियाने के जेणे लाल किताबनी ज्योत वडे केटलाय जीवन ने झगमगता कर्या छे अने जाणीए आ शास्त्र अने तेना उपाय। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनु स्वागत करू छू। मित्रों, आज ना वीडियो में आपनो खूब खूब स्वागत। मित्रों, रोजनी जेम आजे पण जोईए आपने आजनू दैनिक राशि, पण ते पहेला जोईए आपने आजनू पंचांग। विक्रम संवत 2078 ईस्वीसन 2022 श्रावण वद 9 तारीख 20/8/2022 ने शनिवार। मित्रों, आजनो सूर्योदयनो समय सवारे 6:23 अने सूर्यास्तनो समय सांजे 7:04। आजना जन्मेला बाळकोनी राशि रहेशे वृषभ अने समय रहेशे एमां 6:10 सांज सुधीनो, त्यार पछी रहेशे मिथुन। आजनुं नक्षत्र छे रोहिणी। मित्रों, आजनो दिवस खरेखर खूब सारो कहेवाय। आजे नंद महोत्सव एना उजवणा होय। गई काले भगवान श्री कृष्णनो जन्म थयो अने आजे गोकुळमां नंद महोत्सव उजवाय। तो मित्रों, हवे जोईए आपने आजनुं दैनिक राशिफळ। पहली राशि मेष राशि। मेष राशि, मेष राशिवाळा माटे आजनो दिवस खरेखर सारो, महत्वना सारा निर्णय लई शको, दान पुण्यनो लाभ मळे ने जीवनमां खरेखर एक सरस आनंद आपने मेळवी शकी। वृषभ, वृषभ राशिवाळा कठिन प्रश्ननो सहेलो हल शोधी शके, आकस्मिक खर्चा वधता जाय। आजे वृषभ राशिवाळा माटे वडीलोनी मदद जरूरी थई जाय, तो वडीलोनी मदद जरूर लेजो। मिथुन, मिथुन राशिवाळा माटे मानसिक मनोबळ वधतुं जाय छे, पण मित्रों खोटा खर्चा पर काप जरूर मूकजो। आजे नवा आयोजन करी शकशो, नवा आयोजन करशो तेनी पर तमे आगळ पण जई शकशो। कर्क राशि, कर्क राशिवाळा आजे जो तमे खोटा वाद विवादथी दूर रहो छो ने, तो सामाजिक मान सन्मान प्रतिष्ठा खूब सरस रीते वधारी शकशो अने मेळवी शकशो। आजनो दिवस आनंद प्रमोदमां वितावी शकाय। सिंह राशि, सिंह राशिवाळा माटे आजे नाणाकीय भीड ઓછી થતી દેખાય છે, કૌટુંબિક સામાજિક એમાં જોડાયેલા ગંભીર પ્રશ્નો એમાંથી આપને હળવાશ પ્રાપ્ત થતી દેખાય છે। આજે બને ત્યાં સુધી કોઈની બી સાથે ગેરસમજ અને મનદુખ બને ત્યાં સુધી ટાળજો। કન્યા, કન્યા રાશિવાળાએ આજે પ્રવાસમાં ઈજાથી સાચવવાનું છે, વાદવિવાદ તો બિલકુલ નહીં કરતા, પણ ઈજા ન થાય એનું ધ્યાન જરૂર રાખજો। અને સામાજિક બાબતોમાં કોઈની સાથે કંઈ જો વાદવિવાદ થઈ જાય ને, તો થોડો ગમ ખાઈ જજો, સામે જવાબ આપવાની કોશિશ નહીં કરતા, મન મોટું રાખીને માફ કરી દેજો, તો તમને ફાયદો થશે। હોય લગ્ન મિલાપમાં વિધના કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ। તુલા, તુલા રાશિવાળા માટે આજે કોઈક પ્રોપર્ટીને લગતા પ્રશ્નો ઊભા થતા દેખાય છે, પણ એનો નિકાલ તરત જ આવી જાય। પણ મિત્રો, આજે જેટલું મૌન રહેશો એટલા સારા ફળ મળશે। તો આજે જરૂર પડે બહુ ઓછા શબ્દનો કે વાક્યનો પ્રયોગ કરશો તો જીવન સારું। વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળા આજે દિવસ દરમિયાન થોડી ધીરજ રાખશો તો આવકના સ્ત્રોતમાં વધારો થતો દેખાય છે, આપણી આર્થિક પરિસ્થિતિ કંઈક સુદૃઢ બનતી દેખાય છે, તો આપના માટે દિવસ સારો। ધનરાશિ, ધનરાશિવાળા માટે આજે પ્રિયપાત્ર સાથે સારો સમય ગુજારી શકાય, મિત્ર વર્તુળ સાથે સારો સમય ગુજારી શકાય, તબિયતમાં કંઈ નાની મોટી કચાસ હતી તે દૂર થતી દેખાય છે, અને મિત્રો આજે અણધાર્યા લાભની શક્યતાઓ નકારી નથી શકાતી, તો એનો લાભ પણ કદાચ તમને મળી જાય। મકર, મકર રાશિવાળાએ આજે પારિવારિક સંબંધોમાં મન મોટું રાખવાનું છે, જીવ મોટો રાખવાનો છે,
ચોક્કસ કંઈક નાનકડો એવો બનાવ બને જ્યાં આપણને થોડી તકલીફ પડે, પણ મન મોટું રાખીને એને ચલાવશો તો તકલીફ નહીં પડે. આજે આર્થિક સમસ્યાનો હલ જોવા મળે અને દરેક પાસાઓમાં નાની મોટી તકલીફોના અંતે સફળતા મળતી દેખાય. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે પરિવારમાં સમરસતા જાળવી રાખવાની જરૂરિયાત છે. આજે આર્થિક અવરોધોમાં કંઈક અંશે રાહત મળતી દેખાય છે અને પારિવારિક સમસ્યાઓ બને ત્યાં સુધી ઊભી ન થાય એની કાળજી જરૂર રાખજો. મીન રાશિ. મીન રાશિવાળા માટે આજે સફળતા ભરેલો દિવસ, ચિંતાઓના વાદળ વિખેરાતા દેખાય અને સફળતાનું આકાશ ખુલ્લું થતું દેખાય છે. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જેની મતિ અને ગતિ બંને સત્યની છે એનો રથ આજે પણ ભગવાન કૃષ્ણ ચલાવે છે. મતિ અને ગતિ બહુ સમજવાની વાત છે. ચોક્કસપણે મતિ મારી ગઈ એવું કહીએ જ ને, તો આપણી જે અંદરની રહેલી ભાવના એને મતિ અને ગતિ તો બધાને ખબર છે. ઝડપ એટલે ગતિ. તો આ બંને વસ્તુને જો સમજીને આપણા કાબૂમાં રાખીએ અને ખોટી દિશામાં જો એનો પ્રયોગ ન કરીએ તો આજે પણ તમારો રથ ભગવાન ચલાવે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદકીય સલાહનો. છાશમાં વાવડિંગનું ચૂર્ણ નાખીને બાળકોને પીવડાવીએ તો નાના બાળકોના પેટમાં થતા કરમિયા મરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ સરસ કહું છું. તમારી પોતાની ભૂલ છે ને ખુલ્લી આંખે જોજો. બંધ આંખે જોશો ને તો તકલીફ પડશે. ખુલ્લી આંખે તમારી ભૂલ જોશો તો ક્યારેય પણ ભૂલ નહીં કરો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિયોદન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.